तो महत्वना समाचार प्राप्त थई रह्या छे। वडनगर थी समाचार आवी रह्या छे। नरेन्द्र मोदी ना गाम वडनगर में भाजपनी प्रचंड जीत थई छे। 28 बैठक मांथी 27 बैठक भाजपने फाळी गई छे। मात्र एक बैठक कांग्रेसे मेळवी छे, ज्यारे भाजपनो भव्य विजय हासिल थई छे। प्रधानमंत्री नरेन्द्र मोदी ना गाम वडनगर में भाजपनो ज्वलंत विजय। 28 बैठक मांथी 27 बैठक भाजपने फाळी गई छे। तो आज मुद्दे संवाददाता कमलेश फोनलाइन पर जोड़ाई गया छे। जी कमलेश, प्रधानमंत्री नरेन्द्र मोदी नो गाम एटले वडगाम, अने जेमा भाजपे ज्वलंत विजय हासिल करी छे। સ્વાગત છે અંકુર, આપને જણાવું કે વડાપ્રધાનના માદરે વતન વડનગરમાં નગરપાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો માટે મતદાન થયું હતું અને તેમાં વિરોધ કોંગ્રેસે આ વખતે ભારે વિરોધ દર્શાવ્યો હતો, સારા મોટા પ્રમાણમાં કેમ્પેન પણ કર્યું હતું, પરંતુ આમ છતાં એક પણ કેમ્પેન કામ નથી લાગ્યું। કોંગ્રેસનો કારમો પરાજય થયો છે। 28 બેઠક પૈકી 27 બેઠક ઉપર ભાજપનો ઐતિહાસિક કહી શકાય તેવો વિજય થયો છે અને ભાજપ ફરી એક વખત નગરપાલિકામાં પોતાની સત્તા હસ્તગત કરી છે। તો એ સાથે સાથે નેતા જિલ્લાની વાત કરવામાં આવે તો અન્ય બે નગરપાલિકાઓમાં વિજાપુર અને ખેરાલુ નગરપાલિકામાં પણ ભાજપ જીત તરફ જઈ ચૂક્યું છે। ખેરાલુ નગરપાલિકાની વાત કરીએ તો હાલ 16 બેઠકોના પરિણામ આવી ચૂક્યા છે, જેમાંથી 14 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે। એ જ રીતે વિજાપુર નગરપાલિકામાં પણ ભાજપ જીત તરફ પ્રયાણ કરી ચૂક્યું છે। જી કમલેશ, જે રીતે વડનગરની જો વાત કરવામાં આવે તો વડનગર નગરપાલિકામાં પણ જનતાના ઘણા પ્રશ્નો હતા, કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવતો હતો, પણ ખાસ કરીને એવું કહી શકાય કે જે રીતે વિરોધ કરવો જોઈએ તે રીતે વિરોધ કોંગ્રેસ કરી શકી નથી। જે રીતે વડનગર નગરપાલિકાના અનેક પ્રશ્નો છે, નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હતો, એ જ રીતે સ્થાનિક લોકોને રોજગારીનો પ્રશ્ન હતો, એ જ રીતે ભૂગર્ભ ગટર લાઈનનો પ્રશ્ન હતો। આમ છતાં અનેક પ્રશ્નો વચ્ચે કોંગ્રેસ દ્વારા કેમ્પેન પણ કરવામાં આવ્યું હતું, આમ છતાં તે કેમ્પેન જે થવું જોઈએ તે પ્રમાણમાં નથી થયું તેવું ચોક્કસપણે કહી શકાય। તો બીજી તરફ વડાપ્રધાનનું માદરે વતન હોવાને કારણે સ્થાનિક લોકોએ માત્ર વડાપ્રધાનને નજરમાં રાખીને જ વોટિંગ કર્યું હોય તેવું પણ આજના પરિણામ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે। જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી બદલ આપનો